अरण्यं वैजनाथञ्च नागिन्यभीमशङ्करं सेतुबन्धेषु रामेशं नागेशस्यते। હવે દેવાધિદેવ એવા ભગવાન શિવના પૂજનની રાત્રિ એવી શિવરાત્રિને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા જ રાજ્યમાં આવેલા અનેક શિવ મંદિરોમાં ભક્તોની આસ્થા અને ઉમંગથી ધમધમવા લાગ્યા છે। આ જુઓ વિશાળ શિવલિંગ અને તેની આસપાસ આસ્થાના માનવ મહેરામણનો આકાશી નજારો વલસાડના ધરમપુરના તિસ્કરી તલાટ ગામના એક શિવ મંદિરનો છે। જંગલ વિસ્તારમાં આવેલા શિવાલયમાં 31 ફૂટનું મહાશિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેને 31 લાખ રુદ્રાક્ષથી એવું તો મઢવામાં આવ્યું છે કે દર્શન કરનાર ભક્તોની નજર આ શિવલિંગથી ખસવાનું નામ નહીં લે। આ લિંગના દર્શન કરતા જ જાણે જીવનું શિવ સાથે તાદાત્મ્ય સંધાઈ જાય છે। ભગવાનનું જીવ સાથેનું શિવનું તાદાત્મ્ય, જે અલૌકિક અનોખું નયનરમ્ય, એની અનુભૂતિ, એની પ્રતીતિ કંઈક અલગ જ જીવને, આપણા જે દિવ્ય આત્માને શાંતિ આપે। અને આ દર વર્ષે 1 લોટો પણ આપણે આ ભગવાનના શિવ અભિષેક કરીએ એટલે એ 31 લાખ શિવને અર્પણ કર્યું હોય પાણીનો અભિષેક, એની અનુભૂતિ કંઈક અલૌકિક જ થાય છે। આ શિવલિંગ પર જળાભિષેક માટે ભક્તોનો ભારે ઘસારો રહે છે તો કોઈ શક્તિ અને ભાવ મુજબ દૂધ, દહીં, મધ જેવા પંચદ્રવ્યો અભિષેક પણ કરે છે। ભક્તોનું માનવું છે કે શિવને 1 લોટો જળનો અભિષેક જાણે 31 લાખ શિવને અર્પણ કર્યું હોય તેવું લાગે છે, કારણ કે ભક્તો દ્વારા શિવલિંગ 31 લાખ રુદ્રાક્ષથી મઢવામાં આવ્યું છે। શિવ અને રુદ્રાક્ષ જુદા નથી, શિવલિંગ સાથે રુદ્રાક્ષનું મહત્વ આપણા આદિ અનાદિ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલું છે। રુદ્રાક્ષનું પણ એટલું જ મહત્વ છે જેટલું શંકરનું છે। સાક્ષાત ભગવાન શંકરના આંખમાંથી કરુણાના આંસુ પડ્યા હતા, અશ્રુબિંદુમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું અને એનું ફળ એ છે રુદ્રાક્ષ। રુદ્રાક્ષના અંદર એટલી બધી શક્તિ છે જે આપણો અધ્યાત્મ તો આદિ અનાદિકાળથી કહે છે, પણ અત્યારે તો વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે, એના અંદર બધી જ તાકાત, બધી જ શક્તિ અંદર સિમિલિત છે। કોઈ પણ માણસ રુદ્રાક્ષ ધારણ કરે તો એને મનની, તનની અને ધનની કોઈ પણ જાતની સમસ્યા એ જ વખતે નિવૃત્ત થઈ જાય અને અંદરથી એક પાવર, એક શક્તિ પ્રાપ્ત થાય। શિવલિંગ બનાવવામાં 31 લાખ રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે। 55,000 માનવ કલાકોની અથાગ મહેનત બાદ આ વિશાળ શિવલિંગનું નિર્માણ થયું છે। ધરમપુરના ખારવેલના વતની એવા બટુક મહારાજ દ્વારા 31 ફૂટનું મહાશિવલિંગ બનાવાયું છે। બટુકભાઈએ અગાઉનો પોતાનો જ રેકોર્ડ તોડી 5મી વાર લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે। 31 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ, જેમાં 31 લાખ રુદ્રાક્ષનો પ્રયોગ થયો છે। આ શિવલિંગ 4 વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં દર્જ થયું છે, એટલે એમાં રેકોર્ડમાં પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ એફર્ટ, આની પાછળ કઈ રીતની એફર્ટ, કેટલા લોકો, લગભગ 55,000 થી 58,000 મેન પાવર આ ભગવાનનું નામ લેતા લેતા સ્વયંસેવકો, શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા આના પર કાર્ય થાય છે, ત્યારે આ ગૂંથણી કરીને દોરાથી બનેલા રુદ્રાક્ષના આ અમારા શ્રદ્ધાના તાતણે ભગવાન અખંડ બેઠા છે। ધરમપુરના રમણીય અને જંગલ વિસ્તારમાં રુદ્રાક્ષ શિવલિંગ હાલ શિવરાત્રિ મહોત્સવ દરમિયાન દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દરરોજ હજારો ભક્તો આ પવિત્ર અને ભવ્ય શિવલિંગના દર્શન, પૂજન, અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। બરોડાથી આવી છું, 31 લાખ રુદ્રાક્ષનું ફર્સ્ટ ટાઈમ જોઉં છું આ શિવલિંગ, ને આ ધરમપુરના જંગલ વિસ્તારમાં છે। મેની શિવરાત્રિનો મહત્વ બહુ હોય છે એટલે મેં બિલીપત્ર, દૂધ બધું ચડાવીને પૂજા કરી છે। ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં 31 લાખ રુદ્રાક્ષનું જે શિવલિંગ છે એની પૂજા કરીને ખૂબ ધન્યતા અનુભવું છું। અલગ અલગ રીતે એની પૂજા થતી હશે પણ રુદ્રાક્ષ સ્વરૂપે શિવના પૂજાનું ખૂબ અનેરું મહત્વ છે અને આજે એ પૂજામાં હું સંમેલિત થઈને પૂજા કરીને મને મારા જીવનનો આ એક ધન્ય પ્રસંગ છે એવું હું માનું છું અને ખૂબ જ આનંદની અનુભૂતિ કરું છું। કુદરતી સાનિધ્યમાં બનાવેલા આ મહાકાય રુદ્રાક્ષ શિવલિંગનું દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। એ શિવરાત્રિ મહોત્સવ નિમિત્તે શિવકથાનું પણ આયોજન કરેલું છે, ત્યારે શિવ સાથે જીવને એકાકાર કરવાની તક ભક્તો ગુમાવવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે। માનવ ઠાકુર, VTV ન્યૂઝ, સેલવાસ।